હે ગાઈસ, તો આ વિડીયો ની અંદર આપણે જે યુવા ઉપનિષદની આધુનિક ભારતનો ઇતિહાસ છે તેની બુકનો રિવ્યૂ જોઈશું. આ બુકની તમે પ્રાઇસ એમ જોશો તો 650 લખેલી હોય છે. 650 લખેલી હોય છે, પરંતુ તમે લેવો છો તો એ લોકો ડિસ્કાઉન્ટ આપતા જ હોય છે, એટલે આ જસ્ટ 650 ખાલી એ લોકો લખવાની કિંમત લખે છે, બાકી ડિસ્કાઉન્ટ મળતું હોય છે. તો તમને આ લગભગ 450ની આજુબાજુ તમને આ બુક પડી રહેશે. અને જુદી જુદી વેબસાઇટ પર ભાવ પણ જુદા જુદા હોય છે. અને આ તો હું ડાયરેક્ટ યુવા ઉપનિષદનું જે સેન્ટર છે ત્યાંથી જ લાવી છું, તો ત્યાં સારું ડિસ્કાઉન્ટ આપતા હોય છે. તો આ બુકની જો આપણે ખાસિયત જોઈએ તો ખાસિયત એ છે કે જે આપણે યુપીએસસીની માટે જે આપણે સ્પેક્ટ્રમ વાપરતા હોઈએ છીએ, તો સમજો જે પ્રકારે આ લોકો યુવા ઉપનિષદવાળાની બુક જે પોલિટીની બુક છે તે આપણે સબસ્ટિટ્યૂટ કરી શકીએ છીએ એમ લક્ષ્મીકાંત સાથે, જો જેને ઇંગ્લિશ નહીં ફાવતી હોય કે લક્ષ્મીકાંત ખબર નથી પડતી હોય, એના માટે આપણે યુવા ઉપનિષદની જે પોલિટીની બુક છે એ આપણે સબસ્ટિટ્યૂટ યુઝ કરતા હોઈએ છીએ એઝ અ સબસ્ટિટ્યૂટ. એ જ પ્રમાણે જો આપણે સ્પેક્ટ્રમનું સબસ્ટિટ્યૂટમાં કોઈને આપણે લઈ શકીએ તો મને લાગે છે કે આ બુક સારી છે, એના સબસ્ટિટ્યૂટમાં આપણે આ બુકને યુઝ કરી શકીએ છીએ. હું એ બુક જોઈ તો મને લાગ્યું કે સ્પેક્ટ્રમનું મતલબ સમજો થોડુંક એવું ટ્રાન્સલેટ કરીને મતલબ પાછળ લખ્યું તો છે સોર્સ એમને ક્યાં ક્યાંથી બનાવ્યું છે, પણ એ જે પ્રકારે સ્ટ્રક્ચર આપણે જોઈશું કોનું સ્પેક્ટ્રમનું, તો એ પ્રમાણેનું સ્ટ્રક્ચર તમને આમાં જોવા મળશે. અને ઘણું સારી રીતના પણ ટેબલ જ્યાં બનાવવાના છે ટેબલ બનાવેલા છે. જો બીજો આ જો સ્પેક્ટ્રમ કરતાં પણ સારી રીતના એમનું સ્ટ્રક્ચર જોવા મળે છે. જેમ કે આ જો મહાત્મા ગાંધી અને નેહરુ એમની વિચારધારા છે તેની સરખામણી પૂછાતી હોય છે એક્ઝામની અંદર, તો એનું આપવામાં આવ્યું છે. એ જ પ્રકારે આપણે ભીમરાવ આંબેડકર અને ગાંધીજી મહાત્મા ગાંધી અને બી આર આંબેડકરની જે વિચારધારા છે તેમને સરખાવવામાં આવી છે. તો આ બુક જો હું કહું તો મને તો ઘણી સારી લાગી ગઈ છે. અને મેં તો સ્પેક્ટ્રમ જ વાંચું છું, પણ મારે એ જ કે ગુજરાતીમાં આન્સર રાઇટિંગ કરવી હતી તો મારે જોઈતી હતી આ બુક. તો હું આ ડેમેજ કોપી લાવી છું યુવા ઉપનિષદમાંથી, ત્યાં પૂછ્યું કેમ કે મારે નહીં જોઈતી હતી આ બુક, જસ્ટ મને ગુજરાતી ટર્મિનોલોજી માટે જ જોઈતી હતી. પણ મેં બુક જોઈ તો મને સારી લાગી કે એક વખત આખી વાંચી શકાય એવી છે. મને ખાલી ટર્મિનોલોજી જોઈ હતી, પણ મારું મન થયું કે આખું જ વાંચું, કેમ કે આ જુઓ આખું ગાંધીજીની ઉપર આવ્યું છે. તો ગાંધીજી ઉપર તો આપણા જીપીએસસી વાલા તમને જ્યારે ક્લાસ વન ટુના તમે કોઈ પણ પેપર જોઈ લો, એક ને એક સવાલ તો મતલબ કોઈ એક સવાલ તો હશે જ ગાંધીજી ઉપર. તો જો તમને આધુનિક ભારતની કોઈ બુક જોઈતી હોય તો તમે યુવા ઉપનિષદને પ્રિફર કરી શકો છો. આનું સ્ટ્રક્ચર સ્પેક્ટ્રમ જેવું જ છે. જો તમે વિચારતા હો કે અમને નવી નવી શરૂઆત કરી હોય તૈયારી કરવાની અને વિચારતા હોય કે કઈ બુક આપણે મંગાવીએ, તો તમે મોડર્ન હિસ્ટ્રીમાં સ્પેક્ટ્રમના સબસ્ટિટ્યૂટમાં યુવા ઉપનિષદની આ બુક તમે યુઝ કરી શકો છો. તો બસ, થેન્ક યુ વેરી મચ.